હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે વાત કરવી છે આ વિડીયોની અંદર એરંડા બજાર વિશેની. પણ એ પહેલા આપ સૌને વિનંતી કરીશ કે આ વિડીયો બને એટલો શેર કરો, આપણા મિત્રોને મોકલો, એમને કયો સબસ્ક્રાઇબ કરે, લાઈક કરો અને બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. વાત કરીએ એરંડા બજારની. એરંડાના જુલાઈ મહિનાના વાયદાનો આજે કટનો દિવસ છે એટલે એની અંદર મુવમેન્ટ રહેશે. પણ ઓગસ્ટ મહિનાનો વાયદો જે અત્યારે બેન્ચમાર્ક ગણાય છે એની અંદર 70 રૂપિયા ઘટીને 6116 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. ગુજરાતમાં એરંડાની આવકની વાત કરીએ તો આવકો જળવાયેલી છે. 40-45 હજાર ગુણી લગભગ રોજ આવી રહી છે. અત્યારે લગભગ 48 હજાર ગુણી સુધીનો પુરવઠો પણ નોંધાય આજના દિવસે એવું કહી શકાય. અને ભાવની અંદર ટકેલું વલણ છે. 5-10 રૂપિયા ઊંચામાં જે સારા માલ હતા એની અંદર લીલા ગણી શકાય. બાકી ટકેલા ભાવ છે 1140 થી લઈ અને 1205-10 રૂપિયા સુધીના ભાવ છે. 3 દિવસમાં લગભગ 30 રૂપિયા કે 35 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. મિત્રો, તમે આ ચેનલ રેગ્યુલર જોવો છો એટલે તમને ખ્યાલ જ હશે કે આપણે આ બાબતનો સંકેત તમને ગયા અઠવાડિયામાં જ આપી દીધો હતો કે બજારમાં કરેક્શન આવવાની શક્યતા છે. બજાર બહુ વધેલી છે, થોડો સમય રૂકાવટ આવશે પણ ફરીથી આવકો એકદમ ઢીલી પડી જાય તો સુધારાની શક્યતા પણ છે. અને આ સુધારામાં 1275 સુધી જઈ શકે, બહુ અછત થાય તો 1300 પણ થઈ શકે. અને વાવેતર કેટલું ઘટે છે, કેટલું વધે છે એના ઉપર એનો આધાર વધારે રહેશે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસના એરંડાનો ભાવ ક્યાં સુધી જાય એ વિશે પૂછતા હોય છે, તો આ એની માહિતી છે. વાત કરીએ સેન્ટરોની. રાજકોટની અંદર 150 ગુણીની આવક 1170-1185, ગોંડલની અંદર 1250 ગુણી 1140 થી લઈને 1166 નો ભાવ છે. જામનગરમાં 200-225 ગુણીની આવક 1140-80 રૂપિયા અને અન્ય સેન્ટરોમાં 1000 ગુણીની આવક 1140-1185 રૂપિયાનો ભાવ છે. દિવેલમાં 1225 રૂપિયામાં કામકાજ થાય છે. ગઈકાલે કોઈ કામ નહોતા, આજે કોઈ શિપરોની પૂછપરછ નથી. કદાચ વાયદો કટ થાય એ સુધી ભાવ ઘટાડાની રાહ જોતા એવું લાગી રહ્યું છે. હાલ પૂરતું બજારમાં મોટી વધઘટ નથી, એકંદરે ધીરો ધીરો ઘસારો આવી શકે પણ લાંબા ગાળે ધ્યાન સારું દેખાય છે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત. તો ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.